આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પંચમહાલ દ્વારા મધવાસના જયદીપસિંહ રાઠોડ 11,111 રૂપિયાની સહાય કરવામાં આવી. પંચમહાલના કાલોલમાં થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી અને તેમાં મધવાસ ગામના જયદીપસિંહ રાઠોડને, કે જેઓ કાલોલ શહેરના બજરંગ ડેરી ચલાવે છે, તેઓને કાલોલના કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની કોશિશ નાકામયાબ રહી હતી અને ત્યારબાદ જયદીપસિંહ રાઠોડ અને તેમની કાલોલ સ્થિત બજરંગ ડેરીને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું હતું. તે ઘટનાની જાણ સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનોને થતાં આજરોજ જયદીપસિંહના ઘરે આવ્યા હતા અને તેમની મુલાકાત કરી 11,111 રૂપિયાની સહાય કરી અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી. આ પ્રસંગે સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ઠાકોર, મહામંત્રી ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી કિરીટસિંહ સોલંકી, બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર, મધવાસના કિરીટસિંહ રાઠોડ, મુકેશભાઈ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિન પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પંચમહાલ ગુજરાત તરફથી એક સંગઠન છે અમારું ક્ષત્રિય સમાજનું, અને એ સંગઠનના એક માધ્યમ મારફતે અમે બાપુ જયદીપસિંહની પ્રેમ અને લાગણી ના કારણે મળવા માટે આવ્યા છીએ. સમાજ તરફથી ફૂલની તો ફૂલની પાકડી તરીકે આજે અમે 11,111 રૂપિયા એમને એક સહાય મદદ કરી રહ્યા છીએ અને એમનું સ્વાસ્થ્ય સારું બને, સુધરે એવી એક અપેક્ષા અને લાગણી અમે અત્યારે તમારું નામ ઉપેન્દ્રસિંહ ઠાકોર, પ્રમુખ સમસ્ત ક્ષત્રિય દરબાર સમાજ પંચમહાલ ગુજરાત.